वडोदरा શહેરમાં આજ રોજ વિધાનસભાની ચૂંટણી સમયે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વૃદ્ધ તેમજ હેન્ડીકેપ લોકો માટે લેવા અને મૂકવા માટે સેવા પૂરી પાડવામાં આવશે. આજે તમામ મતદાતાઓને નિઃશુલ્ક પોતાની કારમાં મતદાન કરવા માટે અલગ અલગ જગ્યાઓથી ટેલિફોનિંગ દ્વારા લોકોને સેવા આપવામાં આવી. સાથે લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે મતદાન અવશ્ય કરવું અને કરાવવું અને ચૂંટણીને તહેવારની જેમ ઉજવણી કરવી જોઈએ. ચાલ છે આ પકડાય લે અત્યારે હા આધાર કાર્ડ છે ને બા તમારું ચૂંટણી કાર્ડ છે ને ના ચાલતા નહી આયા ગાડી મેં આયા હા જય માતાજી. આજે તમે ક્યાં આવ્યા? આજે હું મારા જલારામ નગર થી બ્રાઇટ સ્કૂલ માં આવ્યો છું વોટિંગ માટે, અને મને આ જે સેવા આપી છે તે બદલ હું આભાર માનું છું. ઠાકોરભાઈ રાજપૂત. વડોદરા શહેરની અંદર સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આજે વિધાનસભાનું જે ઇલેક્શન છે ત્યારે મતદાન એ અવશ્ય કરવું જોઈએ. સાથે સાથે લોકોને જે સિનિયર સિટીઝન હોય છે, હેન્ડીકેપ હોય છે, સાથે સાથે ઘણા લોકો ઇજાગ્રસ્ત લોકોને પણ આજે જે કહેવાય છે વોટિંગ બુથ પર જે કહેવાય છે કે અમારા જલારામનગરથી સાથે સાથે અન્ય લોકોના પણ ફોન આવે છે ત્યારે અમે લોકો વોટિંગ કરવા માટે અમારી જે સ્પેશિયલ અમારે જે કે વ્હીકલ મૂક્યું છે, જે ઇકો કાર છે, આજે અલગ અલગ વિસ્તારોમાં લોકોને વોટિંગ કરાય છે. અને અમે લોકોને એક અપીલ પણ કરીએ છીએ કે મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન એ મહત્ત્વનું છે, લોકશાહી છે. એટલે તમામ લોકોને આપણા મીડિયા તરીકે એક અપીલ છે કે વોટદાન ચોક્કસ કરવું જોઈએ. અને મતદાન કરવાથી સાચો ઉમેદવાર, સાચો જે કહેવાય છે કે આપણા સેવક અને સેવક જે મળી શકે છે, એટલે આજે મતદાન કરવા માટે અમે તમામ લોકોને અહીંયા આગળ લાવ્યા છે. તે બદલ હું તમામ લોકોનો પણ હું આભારી છું.